કામરેજના યુવાનને દલાલ મારફતે લગ્ન કરવાનું ભારે પડ્યું હતું. લગ્નના 15 જ દિવસ બાદ આ લૂંટેરી દુલ્હન 1.70 લાખ રૂપિયા તેમજ સોનાના દાગીના મળી 2 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી ફરાર થઈ ગઈ હતી, જેથી ભોગ બનનાર યુવાનને કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ મીરા રેસિડેન્સીમાં રહેતા યુવાનને મિત્ર મારફતે લગ્ન કરવાનું ભારે પડ્યું છે. યુવાને 1.70 લાખ રોકડા તેમજ દાગીના મળી કુલ 2 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. મિત્ર અને દલાલ મારફતે મહારાષ્ટ્રની યુવતી સાથે ધરમપુર જઈ ગત જાન્યુઆરી માસમાં લગ્ન નક્કી કર્યા હતા. ત્યારબાદ 21મી જાન્યુઆરીએ યુવાને લગ્ન કર્યા હતા અને 4 ફેબ્રુઆરીના રોજ યુવતી સોનાના દાગીના લઈ રફુ ચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાને લઈ યુવાને કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 10 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસ ધરમપુર મેરેજ કરેલા, પૈસાનો વહીવટ કરેલો 1,70,000 રૂપિયા આપેલા અને પછી મેરેજ કરેલા, અને મેરેજ કર્યા બાદ 1 મહિના પછી છોકરી ભાગી ગયેલી, ને પછી દલાલોને ફોન કરેલા તો કોઈ જવાબ નહીં દેતું. મેન પ્રદીપસિંહ રાજપૂત કરીને મૂડીનો મેન છે. બસ હવે બધાની ધરપકડ થાય એવી મારી અરજ છે. જે જે તમારી પત્ની બનીને આવેલી હતી એનું શું નામ હતું ને એને કોઈ અગાઉ આવું કંઈ કરેલું એવું કંઈ બાળાયું છે? મેં ફેસબુક ઉપર બધું જોયેલું તો એણે 3-4 વર્ષ પહેલાં મેરેજ કરેલા ને એને 3 વર્ષનો છોકરો છે. મેં બધી તપાસ કરાવેલી એવું મને જાણવા મળેલ. શું નામ હતું એનું? એનું નામ અમન ગુપ્તા. ઓલરેડી એનો મોબાઈલ નંબર એ મારી આગળ છે અત્યારે, અને એ બોઈસર રહેશે બોમ્બે. તમને એટલે આ જે તમારી પત્ની હતી તે કેટલાનું કરીને ભાગી ગઈ? એ તો બધું થઈને 2-2.5 લાખ રૂપિયા, 2.25 લાખ રૂપિયા. શું 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 અપીલ કરવા માગો? આવા લોકોને કેવી સજા થઈ? બસ કડીમાં કડી સજા થવી જોઈએ. બધા જ માણસોને પકડો અને સજા કડીમાં કડી સજા થવી જોઈએ. મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મોટા સુરકા ગામના રહેવાસી અને હાલ સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ મીરા રેસિડેન્સીમાં રહેતા નરેશ શાંતિભાઈ રામાનુજ ડીજે સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરે છે. ગત ડિસેમ્બર માસમાં ભાવનગર ખાતે હીરા મજૂરી કરતા તેમના મિત્ર પ્રદીપભાઈ કાળુભાઈ રાજપૂતનો ફોન નરેશ ઉપર આવ્યો હતો અને જણાવ્યું હતું કે તારે લગ્ન કરવા છે, લગ્ન કરવા હોય તો નાસિક બાજુ તારું સેટિંગ કરાવી દઉં છું. તેમ કહેતા નરેશભાઈએ હા પાડી હતી. ત્યારબાદ વાત આગળ ચાલી હતી. પ્રદીપ રાજપૂતે તેના મિત્ર રાજુ પરસોત્તમભાઈ કોળી સાથે કામરેજ આવ્યા હતા અને તેના મારફતે તે તેજા ભરવાની સાડી સાથે લગ્ન કરી આપવાની વાત કરી હતી અને છોકરી જોવા માટે વલસાડના ધરમપુર ખાતે જવાનું નક્કી કર્યું હતું. 29 ડિસેમ્બરના રોજ પ્રદીપ રાજપૂત અને રાજુ કોળી તેમજ તેજા ભરવાડ ભગવાન ભરવાડ સાથે ધરમપુર ગયા હતા, જ્યાં મહાદેવ ફળિયામાં એક ઘરમાં નરેશને લઈ ગયા હતા. ત્યાં પ્રજ્ઞા નામની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. ત્યાં પ્રજ્ઞાની બહેન સંગીતા, તેના પતિ તારકભાઈ, પ્રજ્ઞાના દાદા તેમજ તેના સંબંધી જગરભાઈ તથા ગોવિંદભાઈ રબારીની પત્ની હાજર હતા. થોડા સમય બાદ પ્રજ્ઞા ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ બંનેના લગ્ન નક્કી થયા હતા. સગાઈ પેઠે 1,100 રૂપિયા અને શ્રીફળ નરેશે ગોવિંદભાઈની પત્નીને આપ્યા હતા. નરેશ પાસે પ્રજ્ઞાના સેઠામાં સિંધુ પુરાવ્યું હતું અને લગ્ન પેટે 1.65 લાખ રૂપિયા આ તમામ વ્યક્તિ કામરેજ આવ્યા હતા ત્યારે તે દિવસે લઈ ગયા હતા. ત્યારબાદ આ તમામ વ્યક્તિ પોતાના ઘરે જતા રહ્યા હતા અને 21 જાન્યુઆરીના રોજ નરેશ અને પ્રજ્ઞાના સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. તારીખ 30/3/2021ના રોજ એક ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં નરેશભાઈ શાંતિલાલ શાંતિભાઈ રામાનુજ કરીને ઈસમ છે, તેમની સાથે લગ્ન બાબતે ધોખાધડી થઈ છે. જે મુજબ કામરેજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 114 મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે. જેમના લગ્ન એમના મિત્ર પ્રદીપભાઈ તથા તેજાભાઈ કરીને છે, એમની સાથે ધરમપુર જઈને મેરેજ કરાવવા બાબતની ચર્ચા થયેલી અને કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં તેમના મેરેજ કરવામાં આવેલા. જે છોકરી સાથે તેમના મેરેજ થયા છે તે 1.25 મહિના એમની સાથે રોકાણી અને ત્યારબાદ એમના ઘરેથી 1,70,000 રૂપિયા લઈને એ નીકળી ગયેલ છે, તે મતલબની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે. આ સમયે માત્ર પ્રદીપ રાજપૂત જ હાજર રહ્યો હતો, પ્રજ્ઞાના કોઈ સંબંધી હાજર રહ્યા ન હતા. ત્યારબાદ ગત 4 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞાને આપેલ સોનાની બુટ્ટી, ચાંદીના સાંકડા, ચાંદીની વીટી, એક મોબાઈલ ફોન લઈ કોઈને કાંઈ કહ્યા વગર નરેશના ઘરથી રફુ ચક્કર થઈ ગઈ હતી. ત્યારબાદ નરેશ અને તેના પરિવારે અવારનવાર પ્રજ્ઞાનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેમનો સંપર્ક થઈ નહીં થતા આખરે નરેશે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા કામરેજ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ભોગ બનનાર યુવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.